મિત્રો, નરેન્દ્ર મોદી બનશે રાષ્ટ્રપતિ અને યોગી આદિત્યનાથ બનશે પ્રધાનમંત્રી. આ ખબર હમણાં સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ ભયંકર રીતે વાયરલ થઈ રહી છે. હવે તો વિપક્ષે પણ કહી દીધું છે કે 2027માં ફરી એકવાર ચૂંટણી થવા જઈ રહી છે. પણ શું આ વાત હકીકતની છે? શું ખરેખર 2027માં નરેન્દ્ર મોદી આ દેશના રાષ્ટ્રપતિ અને યોગી આદિત્યનાથ આ દેશના પ્રધાનમંત્રી બનશે? પણ મિત્રો, અહીંયા સવાલ એ છે કે 2029થી પહેલા ચૂંટણી કેવી રીતે થશે? શું સંસદ ભવનમાં સદસ્યોની સંખ્યા હવે વધવાની છે? શું મોદીજીનો 400 પારનો નારો 2024 માટે નહીં પણ 2027 માટે હતો? શું કામ નરેન્દ્ર મોદીજી પોતાના પદ ઉપરથી, પ્રધાનમંત્રીના પદ ઉપરથી રાજીનામું આપી શકે છે? મિત્રો, આ બધા પ્રશ્નોના જવાબ આપણે આજના આ વિડીયોમાં ખૂબ જ વિસ્તારપૂર્વક જાણવાની કોશિશ કરીશું. મિત્રો, વર્ષ 2027માં એવું બની શકે છે કે ફરી એકવાર ચૂંટણી થાય. હા મિત્રો, આ ખરેખર આ વાત હકીકત બની શકે છે. કારણ કે 2027ની આસપાસ લગભગ ભારતના 20 જેટલા રાજ્યોમાં ચૂંટણી થશે. અને મિત્રો, આમાં સૌથી વધારે ખાસ છે ઉત્તર પ્રદેશ, જ્યાં જીત દર્જ કરાવવા માટે વિપક્ષ અને સરકાર બંને ખૂબ જ ભયંકર રીતે જોર લગાવી રહ્યા છે, ખૂબ જ મહેનત કરી રહ્યા છે. ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ એક પછી એક કડક ફેસલાઓ લઈ રહ્યા છે. ત્યાં જ વિપક્ષની રેલીઓનો સમય હમણાંથી ચાલુ થઈ ચૂક્યો છે. ઘણી બધી રેલીઓ વિપક્ષ કરી રહ્યો છે ઉત્તર પ્રદેશમાં. પણ આવનારા સમયમાં શું 2027માં યોગી આદિત્યનાથ યુપીના મુખ્યમંત્રી નહીં પણ દેશના પ્રધાનમંત્રી બની શકે છે? મિત્રો, કહેવા માટે તો 2024ની ચૂંટણી જસ્ટ હમણાં વીતી જ છે હજી તો. અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2014 પછી લગાતાર ત્રીજી વાર પીએમ પદની શપથ લઈ ચૂક્યા છે. આવી રીતે જોવા જઈએ તો હવે લોકસભાની ચૂંટણી 2029માં થવી જોઈએ. પણ ઘણી બધી એવી ખબરો વાયરલ થઈ રહી છે કે આવું નહીં થાય. મિત્રો, 2029ની ચૂંટણી 2027માં જ થઈ જશે. અને મિત્રો, આની પાછળ ઘણા બધા કારણો હોઈ શકે છે, જેમ કે સામાજિક, આર્થિક, રાજનીતિક, સંવૈધાનિક, ધાર્મિક અને આધ્યાત્મિક કારણો પણ હોઈ શકે છે. મિત્રો, એક એક કરીને આપણે બધા કારણો ઉપર વાત કરવાની છે. પણ એનાથી પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો અને વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા. મિત્રો, એવું બની શકે છે કે 2027માં પ્રધાનમંત્રી પદની જે સીટ છે એ યુપીના યશસ્વી સીએમ યોગી આદિત્યનાથ પાસે હશે અને આપણા જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી છે એ હશે 2027માં ભારત દેશના રાષ્ટ્રપતિ. જેમ કે તમે બધા જાણતા હશો કે 2027માં ઉત્તર પ્રદેશ સહિત હરિયાણા, તમિલનાડુ, રાજસ્થાન, બિહાર, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને દિલ્હી જેવા રાજ્યોમાં ચૂંટણી થવાની છે. અને મિત્રો, આની જ નજીક લગભગ રાષ્ટ્રપતિની ચૂંટણી પણ થશે. અને બીજેપી ઘણા સમય પહેલાં જ પોતાના મેનિફેસ્ટોમાં વન નેશન વન ઇલેક્શનની વાત કરી ચૂકી છે. અને આ જે વાત છે એ લગભગ 2026 સુધી જ લાગુ થઈ શકે છે. મતલબ કે મિત્રો, તમામ સહયોગો એવા બની રહ્યા છે કે 2029માં થવાવાળી લોકસભાની ચૂંટણી 2027માં જ થઈ જશે. અને ભારત દેશના રાષ્ટ્રપતિ પીએમ નરેન્દ્ર મોદીજી અને પ્રધાનમંત્રી જે હશે એ હશે યોગી આદિત્યનાથ. અને મિત્રો, જો આપણે આના પાછળના કારણ જોઈએ તો સૌથી પહેલો જે કારણ આવે છે એ છે સામાજિક કારણ. મિત્રો, જેમ કે આપણે બધા જાણીએ છીએ કે 2014માં ભારત દેશના પ્રધાનમંત્રી પહેલીવાર નરેન્દ્ર મોદી બન્યા હતા. એના પછી 2019માં પણ બન્યા, પછી 2024માં પણ એમને જીત મળી છે. પણ હવે આવનારા સમયમાં નરેન્દ્ર મોદીજી દેશના પ્રધાનમંત્રી બન્યા રહેશે એમ થોડુંક મુશ્કેલ છે. કારણ કે હમણાં નરેન્દ્ર મોદીજીની જે ઉંમર છે એ 73 વર્ષની છે અને 2027 સુધી મોદીજી 76 વર્ષના થઈ જશે. આમ તો મિત્રો, જો આપણે સંવિધાનની રીતે વાત કરીએ તો પ્રધાનમંત્રીના પદ માટે ઉંમરની કોઈ સીમા નથી હોતી. પણ મિત્રો, અહીંયા ખાસ વાત એ છે કે પીએમ નરેન્દ્ર મોદીજીએ જ બીજેપીમાં એક ડાયરો સેટ કર્યો છે, જેમાં કોઈ પણ કાર્યકર્તાના 75 વર્ષ પૂરા થઈ જાય એના પછી એને રિટાયરમેન્ટ લેવું પડે છે. અને આવી પરિસ્થિતિમાં મિત્રો, જો પીએમ નરેન્દ્ર મોદીજી 75 વર્ષના થઈ જશે એના પછી પણ એ દેશના પ્રધાનમંત્રી બન્યા રહેશે તો એમના ઉપર ખાસ કરીને વિપક્ષ, મીડિયા અને આંતરરાષ્ટ્રીય મીડિયા પણ રિઝાઇન કરવાનો દબાવ નાખી શકે છે. અને બની શકે કે બીજેપીના પણ ઘણા નેતાઓ કરે, જેનાથી એમનો જે રસ્તો છે એ સાફ થઈ શકે. એવામાં પૂરેપૂરી સંભાવના છે કે 2027માં નરેન્દ્ર મોદીજી પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દેશે અને રાષ્ટ્રપતિની ચૂંટણી લડી શકે છે અને રાષ્ટ્રપતિ બની શકે છે ભારત દેશના, જીત હાંસિલ કરીને. અને આવી રીતે આપણે વર્તમાન સમયમાં જોઈએ તો મિત્રો, પીએમ નરેન્દ્ર મોદીજી પછી હવે જે ભારતનો જે કોઈ એવો ચહેરો છે કે જે પ્રધાનમંત્રીનો પદ સંભાળી શકે છે તો એ બીજો કોઈ નહીં પણ માત્ર એક ને એક યોગી આદિત્યનાથ જ છે. અને આવી રીતે મિત્રો, નરેન્દ્ર મોદીજી પછી
નિડર, યશસ્વી અને એકદમ કડક ફેસલા લેવાવાળા યોગી આદિત્યનાથ આ દેશની કમાન સંભાળી શકે છે. અને મિત્રો, એક વાત યાદ રાખજો કે જો આવું થયું, જો યોગી આદિત્યનાથ દેશના પ્રધાનમંત્રી બની ગયા, તો એના પછી 15 વર્ષો સુધી બીજા કોઈ વ્યક્તિનો ચાન્સ નહીં આવે. આજની તારીખમાં આપણે જોઈએ તો ભારતમાં ખાસ કરીને તો વિપક્ષ અને ઘણી બધી વિદેશી તાકાતો પણ એવી કોશિશો કરી રહી છે કે ગમે એ રીતે યોગી આદિત્યનાથ આ દેશના પ્રધાનમંત્રીના પદ ઉપર ન આવવા જોઈએ. બીજા કારણની વાત કરીએ તો બીજો કારણ છે આર્થિક કારણ. જો આપણે આર્થિક કારણની વાત કરીએ તો મિત્રો, એવું લાગી રહ્યું છે કે 2025 પછી ખાલી ભારતની નહીં પણ પૂરેપૂરી દુનિયાની જે આર્થિક હાલત છે એ ખરાબ થઈ શકે છે. હમણાં થોડાક સમય પહેલાં જ એક ખબર નીકળી હતી કે સાઉદી અરબે અમેરિકાને ડોલરમાં પેટ્રોલ આપવાની ના પાડી દીધી, કારણ કે એ પોતાની કરન્સીમાં બિઝનેસ કરવા માંગે છે અને અમેરિકાની અર્થવ્યવસ્થા ઉપર ખૂબ જ ગંભીર અસર પડ્યો છે આ વસ્તુના લીધે. ત્યાં જ મિત્રો, આખી દુનિયાભરમાં આજની તારીખમાં વધી રહેલી મોંઘવારી આગામી સમયમાં એક ભયંકર મંદી બાજુ ઇશારો કરી રહી છે અને આમાં ભારત પણ સામેલ છે. આના સિવાય રશિયા અને યુક્રેન વચ્ચે જે યુદ્ધ છે, એ યુદ્ધ આગામી સમય દરમિયાન અમેરિકા, થાઇલેન્ડ અને ચાઇના જેવા દેશો માટે યુદ્ધની હાલત બનાવી શકે છે અને આની સાથે સાથે ભારત અને પાકિસ્તાન પણ આમને સામને આવી શકે છે. અને જો આવી રીતની પરિસ્થિતિ ઊભી થશે તો આના લીધે આખી દુનિયાની જે અર્થવ્યવસ્થા છે એના ઉપર ખૂબ જ ગંભીર અને ખૂબ જ મોટો અસર પડશે. આના સિવાય યુએસ મતલબ કે યુનાઇટેડ નેશનમાં ક્રુશિયલ નેતૃત્વની કમી થઈ શકે છે અને આવી હાલતમાં ભારત નેતૃત્વ કરી શકે છે. ભારતને યુએનનું નેતૃત્વ કરવા માટે બોલાવવામાં આવી શકે છે, પણ આવામાં મિત્રો ભારત પાસે એક મજબૂત નેતૃત્વ હોવાની જરૂર હશે અને આવામાં યોગી આદિત્યનાથ ખૂબ જ ઝડપથી ઉભરી શકે છે. ત્રીજો જે સૌથી મોટો કારણ છે એ છે ધાર્મિક કારણ. મિત્રો, આજની તારીખમાં તમે યુરોપીય દેશોની હાલત તો તમે જોઈ જ રહ્યા છો. ઘણા બધા યુરોપીય દેશોમાં ઇસ્લામથી કંટાળીને લોકો પ્રદર્શન કરી રહ્યા છે. આજની તારીખમાં ઈરાન જેવા દેશોમાં શું થઈ રહ્યું છે બધાની સામે જ છે. ઘણી બધી મુસ્લિમ કન્ટ્રીઓમાં પણ લોકો ઇસ્લામથી એકદમ કંટાળી ચૂક્યા છે. હવે આવનારા સમયમાં ભારતની જનતા પણ 100% એ વાતને સમજી જશે કે હિન્દુ ધર્મને મજબૂત કરવા માટે અને અરાજકતા ઉપર એકદમ લગામ લગાવવા માટે એક ખૂબ જ નિડર નેતૃત્વની જરૂર છે. અને આવી પરિસ્થિતિમાં આવનારા સમયમાં ભારત દેશ પાસે યોગી આદિત્યનાથ સિવાય બીજો કોઈ ઓપ્શન નહીં હોય. ત્યાં જ મિત્રો, ઘણી બધી વિદેશી કન્ટ્રીઓમાં પણ લોકો ઇસ્લામ ધર્મથી કંટાળી અને હિન્દુ ધર્મનો સપોર્ટ કરશે, ભારત બાજુ જરૂર જોશે. અને આવી પરિસ્થિતિમાં જ્યારે હિન્દુનો ઝંડો લહેરાવવાવાળા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી આ દેશના રાષ્ટ્રપતિ હશે, ત્યારે યોગી આદિત્યનાથ ભારત દેશમાં સનાતન ધર્મની એક નવી લહેર લાવી શકે છે અને હિન્દુઓને સુરક્ષિત કરી શકે છે. આના સિવાય મિત્રો, બીજો કારણ છે આધ્યાત્મિક કારણ. આવાવાળા સમયમાં નક્ષત્ર એવા બનશે જેના લીધે દેશ અને દુનિયા એકદમ મુસીબતોથી ઘેરાઈ જશે અને આવા સમયમાં આપણા ભારત દેશને એક પ્રબળ મજબૂત લીડરની જરૂર હશે. જેમ કે હાલમાં વર્તમાન સમયમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી છે, પણ મોદીજીના રાષ્ટ્રપતિ બન્યા પછી આ જે જવાબદારી છે એ યોગી આદિત્યનાથને સોંપવામાં આવી શકે છે. કારણ કે મિત્રો, કોંગ્રેસ કે પછી કોઈ અન્ય વિપક્ષના દળો તો જે છે હજી પણ જીત હાંસિલ કરવામાં ખૂબ જ પાછળ નજર આવી રહ્યા છે. ભલે ભેગા થઈને થોડોક સ્ટ્રોંગ બન્યા છે, પણ આ ભેગા રહેશે એની કોઈ ગેરંટી નથી. અને બધાને છૂટા કરી નાખીએ તો હજી કોંગ્રેસ ક્યાં ટક્કરમાં છે? હજી તો 100 પણ નથી, પૂરી 100 નથી, 99 જ છે. 24ની ચૂંટણીમાં 99 સીટો લઈને કોંગ્રેસ એવો વર્તાવ કરી રહી છે કે આખી દુનિયા જેની છે, આખી દુનિયા એ જીતી ચૂક્યા છે. પણ હકીકતમાં આંકડા જોઈએ તો મિત્રો, 2014ની ચૂંટણી, 19ની ચૂંટણી અને પછી 24ની ચૂંટણી, આ બધાની સીટોને આપણે ભેગી કરી નાખીએ કોંગ્રેસની, તો પણ એ બીજેપી, એકલી બીજેપી જેટલી 2024માં સીટો લાવી છે એનાથી પણ ટપી નથી શકતા 15 વર્ષોમાં. મતલબ કે કોંગ્રેસને છેલ્લી 3 લોકસભાની ચૂંટણીમાં જેટલી સીટો નથી આવી, એનાથી વધારે સીટો બીજેપી જે છે એ 2024ની ચૂંટણીમાં લાવી છે. અને 2027માં પણ કોંગ્રેસ મિત્રો વધારેમાં વધારે 150 સીટો સુધી પહોંચી શકશે. હવે મિત્રો, તમે કહેશો કે આ તો ખૂબ જ વધારે છે, 150 સીટો તો ખૂબ જ સારી કહેવાય, તો આના માટે આપણને સંવિધાનક કારણને સમજવું પડશે. બીજો છે સંવિધાનક કારણ. આપણને પીએમ નરેન્દ્ર મોદીજીના નવા સંસદ ભવનને તો જોવું જ પડશે, જેમાં 888 લોકસભા તેમજ 300 જેટલા રાજ્યસભા સદન સદસ્ય આ સંસદ ભવનમાં બેસશે અને કુલ જે છે એ 1280 સદસ્યો એક સાથે આ ભવનમાં બેસી શકે છે. આ વાતને કોઈ સમજે કે ના સમજે, પણ અસલમાં આ ભવિષ્યની પ્લાનિંગ છે. આપણે બધા જાણીએ છીએ કે દેશની જનસંખ્યા લગાતાર વધી રહી છે અને આવામાં સાંસદોની સંખ્યા પણ વધશે. કહેવામાં આવે છે કે 2027માં સંવિધાનના આર્ટિકલ 82માં બદલાવ કરીને
લોકસભાની સીટોને વધારીને 543થી લગભગ 848 કરી દેવામાં આવશે અને આ બધી સીટોમાંથી કોંગ્રેસ જે છે એ 150 સીટો જીતી શકે છે અને આ પણ એક અનુમાન જ છે, કંઈ નક્કી નથી. સૌથી છેલ્લો કારણ છે રાજનીતિક કારણ. જોવામાં આવે તો 2024ની ચૂંટણી પછી બીજેપી પછી કોંગ્રેસ 100% આ દેશમાં એક મજબૂત વિપક્ષ છે, આ વાતમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ મિત્રો, જો આપણે વિપક્ષી ગઠબંધનને જોઈએ તો 2027 સુધી એવું બની શકે કે કોંગ્રેસમાં સામેલ જેટલા પણ વિપક્ષી દળો છે, બીજા દળો છે, એ પોતપોતાનો હિસ્સો લઈને ભાગે, કે પછી 2027થી પહેલાં પોતાના હિસ્સાની ડિમાન્ડ રાખીને રસ્તાની વચ્ચે રોડો બનવાનો પ્રયાસ કરશે. અને આવી પરિસ્થિતિમાં કોંગ્રેસ જે છે એ એકદમ એકલી રહી જશે અને ઇન્ડિયા ગઠબંધન તૂટી શકે છે. અને આ વાત તો વર્તમાન સમયમાં પણ આપણને જોવા મળી રહી છે, કારણ કે અન્ય વિપક્ષી દળ ઘણા બધા વિપક્ષી દળ એકદમ કમજોર નજર આવી રહ્યા છે. અને મિત્રો, આવી રીતે આ વર્ષે 2024માં જે નરેન્દ્ર મોદીજીએ 400 પારનો જે નારો આપ્યો હતો એ 2024માં તો પૂરો ન થયો, પણ 2027માં જરૂર પૂરો થઈ શકે છે. અને આ બધા કારણ છે મિત્રો, આના સિવાય પણ બીજા ઘણા બધા કારણ છે, આપણે આગળના કોઈ વિડીયોમાં વાત કરશું. આ બધા કારણોના લીધે આવનારા સમયમાં પીએમ નરેન્દ્ર મોદી વર્તમાનના પ્રધાનમંત્રી આવનારા સમયમાં રાષ્ટ્રપતિનું પદ સંભાળશે અને સીએમ યોગી આદિત્યનાથ આવનારા સમયમાં ભારત દેશના પ્રધાનમંત્રીના રૂપમાં આપણને નજર આવી શકે છે. પણ મિત્રો, અહીંયા પણ એક વાત છે, આ ત્યાર સુધી મુમકિન નથી જ્યાર સુધી ભારતના બધા જ હિન્દુ ભાઈ જાગી ન જાય. આપણને એ સમજવાની જરૂર છે કે આ દેશ આપણો છે તો આને સુધારવાની જવાબદારી પણ આપણી છે અને આવનારા સમયમાં એક ખૂબ જ સારા નેતૃત્વને લાવવાની જવાબદારી પણ આપણી છે. પણ આ જવાબદારીને પૂરી કરવા માટે આપણને સંગઠિત થવું પડશે, આપણી વચ્ચેના બધા મતભેદોને ભૂલવું પડશે. આપણા દેશમાં જાતિવાદ અને ધર્મ ઉપર ખૂબ જ મોટી મોટી લડાઈઓ જોવા મળે છે, પણ જો ભારતને સુપર પાવર બનવું છે તો પોતાની વચ્ચે રહેલા મતભેદોને ભૂલવું પડશે અને આગળ વધવું પડશે. આવનારા સમયમાં જો હિન્દુ સંગઠિત નહીં થાય, જો હિન્દુનો સાથ નહીં આપે, તો આવનારા સમયમાં ભારતની જે હાલત છે એ પણ બાંગ્લાદેશ અને પાકિસ્તાન જેવી થશે. મિત્રો, આશા રાખીએ છીએ કે આજનો આ વિડીયો તમને સમજવામાં આવી ગયો હશે અને આ વિડીયો પાછળનો સંદેશ તમને સમજમાં આવી ગયો છે કે આગળ આપણને શું કરવાનું છે. વિડીયો કેવો લાગ્યો છે અમને નીચે કમેન્ટ સેક્શનમાં લખીને જરૂર જણાવજો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે, પરિજનો સાથે વોટ્સઅપ ઉપર, ફેસબુક ઉપર, યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે આ વિડીયોને શેર જરૂર કરજો. તો આજના વિડીયોમાં આટલું જ. હવે આપણે મળીશું ફરીવાર એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.